જ્યોતિર્લિંગ જ્યાં બિરાજમાન છે સોમનાથ મહાદેવ, અને સોમનાથ ધામમાં હાલ વિરોધનો વંટોળ છેડાયો અને વિરોધ કરતા નજરે પડ્યા ખુદ સોમપરા સમાજના બ્રાહ્મણો. સોમનાથ ટ્રસ્ટ અધિકારીઓના વિરોધ સોમપુરા સમાજના બ્રાહ્મણો રોષે ભરાયા. સોમનાથ નજીકના હમીરજી સર્કલ પાસે સોમપુરા ટ્રસ્ટની વિરોધમાં સોમપુરા બ્રાહ્મણે ઉપવાસ આંદોલન છંછેડી લીધું છે. અત્યાર સુધી સોમનાથ ટ્રસ્ટ અને સોમપુરા બ્રાહ્મણ સમાજ સ્થાનિક એ સિક્કાની બે બાજુ અમે કહેતા હતા અત્યાર સુધી, પણ હવે એ કહેવામાં શરમ આવે. હવે અમે એવું બોલશું કે સોમનાથ ને સોમપુરા કેટલો વખત સુધી આવી રીતે દબાઈને ડરીને પ્રેશરમાં જીવવાનું? આ કારણસર અમે છતાં પણ પરમ દિવસે અમારા પ્રમુખ શ્રીને બધા મળવા ગયા હતા, તોય પણ એમનું જે અકળ વલણ હતું સેક્રેટરી શ્રીનું એ અયોગ્ય હતું. આ યોગ્ય નથી. સોમપ્રાઓએ અહીંયા બલિદાન દીધા છે. આ સોમપ્રા બ્રાહ્મણોએ અહીંયા 25 કિલો જનોઈ જોખાણી હતી, સવા મણ. તો આગેવાનોના શબ્દો સ્પષ્ટ કહી રહ્યા છે કે સોમપુરા બ્રાહ્મણો અને ટ્રસ્ટ વચ્ચે ફાંટા પડી ગયા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ બ્રાહ્મણોને મળવા પહોંચ્યા હતા. તેમનો પણ આક્ષેપ છે કે પહેલા પણ આ મુદ્દે ખાતરી આપ્યા બાદ ટ્રસ્ટે તેનો નિર્ણય ફેરવી તોડ્યો હતો. અમને તાત્કાલિક ધોરણ નિવારણ લાવે, મંદિરની જગ્યા છે. સોમનાથ દાદાને હંમેશા પૂજા બ્રહ્મ સમાજ કરતો હોય છે અને દાદા અને બ્રહ્મ સમાજ જોડાયેલા હોય છે, ત્યારે ખાસ કરીને આવી જો વાતો અને ઉપવાસ જેવું થાય તો પૂરા વિશ્વમાં પણ નામ સોમનાથ દાદાનું નામ ખરાબ થાય. એક ધારાસભ્ય તરીકે પણ સોમનાથના ધારાસભ્ય તરીકે પણ કહેવા માગું છું, અને વહેલી તકે એકબીજાની વાત થઈ અને એનું નિવારણ આવે તેવો પ્રયત્ન વાતચીત ચાલુ છે. તો વિવાદ વકરતા સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા. તેમણે ખાતરી આપી કે સોમનાથ ટ્રસ્ટની આગામી બોર્ડ મિટિંગમાં આ બાબતે વિચાર વિમર્શ કરીને યોગ્ય નિર્ણય લેવાશે. જોકે સોમપુરા બ્રાહ્મણોનો મિજાજ જોતા આગળ ઉગ્ર આંદોલનની શક્યતાઓ પણ નકારી ન શકાય.